નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી YouTube ચેનલ મિશન જીકે માં હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે ગુજરાતી સાહિત્યમાં એવા કવિ વિશે જાણવાના છીએ કે જેનું મિત્રો પરીક્ષામાં અવારનવાર પૂછાતું હોય છે. તો એવા કવિ એટલે મિત્રો કવિ કલાપી. વિડીયોના મિત્રો અંત સુધી ચોક્કસ જોશો, કારણ કે કલાપી વિશે જે પરીક્ષામાં જે મહત્વની બાબતો પૂછાય છે તે એક એક બાબતો આ વિડીયોમાં સામેલ છે. તો જોઈએ દર્શક મિત્રો કવિ કલાપી વિશે. તો સૌ પ્રથમ તો કવિ કલાપીનું જે છે પૂરું નામ, પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે કવિ કલાપી છે તેમનું પૂરું નામ શું છે. તો કવિ કલાપીનું પૂરું નામ છે સુરસિંહજી તક્ષસિંહજી ગોહિલ. તો તેમનું પૂરું નામ શું છે? સુરસિંહજી તક્ષસિંહજી ગોહિલ. ત્યાર પછીની વાત કરીએ કે તેમનો જન્મ, તો તેમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામની અંદર કવિ કલાપીનો જન્મ થયો હતો. અને ઈસવીસન 1874 26 વર્ષની અંદર પણ તેમણે ખૂબ એવું સારું જીવન જીવ્યું હતું. અને મિત્રો લાઠીનું જે રજવાડું છે તેમના મિત્રો તે રાજવી હતા. ત્યાર પછી તેના ઉપનામની વાત કરીએ, જે કવિ કલાપીનું જે ઉપનામ છે, તો કવિ કલાપીના ઘણા ઉપનામ છે, ગણીએ તેટલા મિત્રો ઘણા ઉપનામ છે, પણ જે જે કવિઓ જે ઉપનામ આપેલા છે તેમની વિશે વાત કરીએ તો કલાપીનો એક મિત્ર કલાપી અને મધુકર, એની શરૂઆત મિત્રો જે ઉપનામથી થઈ છે એ કલાપી અને મધુકરના ઉપનામથી તેમની મિત્રો જે કાવ્યો લખવાની તે શરૂઆત થઈ હતી. ત્યાર પછી વાત કરીએ સુરતાનો વાડીનો મિત્રો મોલ્લો, સુરતાની વાડીનો મિત્રો મોલ્લો જે મિત્રો ઉપનામ છે એ કોને આપેલું છે? કવિ કાન, તેના ચાવડના જે મિત્રો છે કવિ કાન તેમણે તેમનો ઉપનામ આપેલું છે. ત્યાર પછી વાત કરીએ પ્રણય અને અશ્રુના કવિ, તો પ્રણય અને અશ્રુના કવિ જે છે એ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ તેમને ઉપનામ આપેલું છે. ત્યાર પછી યુવાનોનો કવિ, યુવાનો માટે મિત્રો ખૂબ જીવન જીવવા માટે જે મિત્રો છે તેમને જે સંઘર્ષ કરેલા છે મિત્રો, તો યુવાનોના કવિ એટલે મિત્રો સુંદરમ. માત્ર 26 વર્ષની ઉંમરે તેમણે મિત્રો આટલું ઘણું કરતા ગયા છે મિત્રો, ઘણું સાહિત્ય લખેલું છે અને ખૂબ તેના જીવનની અંદર મિત્રો જો યુવાનોના કવિ એટલે મિત્રો સુંદરમ. અન્ય જે ઉપનામ છે તેમના કે ગુજરાતના ઓમર ખ્યામ અને મિત્રો એક અન્ય ઉપનામ છે ગુજરાતના વડઝવર, તો આ એમના મુખ્ય બે ઉપનામ વધારાના છે. તો આજે જે કવિઓ જે એના ઉપનામ આપેલા છે તે ઉપનામની વાત કરી. ત્યાર પછી વાત કરીએ તેમના મિત્રો તેમના જીવન ઉપર ફિલ્મ બનેલી છે, જે કલાપીના જીવન ઉપર મિત્રો ફિલ્મ બનેલી છે, જે હૃદય ત્રિપુટી નામ તમે સાંભળ્યું હશે, તો હૃદય ત્રિપુટી મિત્રો તેમની કૃતિ હતી અને તેના ઉપરથી મિત્રો ફિલ્મ બનેલી છે મનોરમા. કઈ ફિલ્મ બનેલી છે? મનોરમા. અને બીજી એક ફિલ્મ બનેલી છે કલાપી. આ મિત્રો તેમના જીવન ઉપર બે ફિલ્મ બનેલી છે, કલાપી અને મનોરમા. ત્યાર પછી વાત કરીએ કાવ્યની, તો તેમણે મિત્રો કાવ્ય ઘણા લખ્યા છે. તો કાવ્યની વાત કરીએ તો તેમણે હરિગીત, આપણે છંદની વાત કરીએ ગુજરાતી વ્યાકરણમાં છંદ, તો હરિગીત અને મંદાકંઠા તેવા બે છંદ છે, તો એ બે છંદ ની અંદર મિત્રો તેમણે કાવ્યો લખેલા છે. ત્યાર પછી વાત કરીએ તે પ્રખ્યાત, આપણે જાણીએ છીએ કે તેમના લગ્ન મિત્રો 26 વર્ષની અંદર જે કઈ જે મિત્રો બે ત્રણ વાર લગ્ન તેમના થયા છે, તો તેમની પ્રખ્યાત જે છે પ્રણય કાવ્યો. ત્યાર પછી તેમના જીવન ઉપર જેમ જેમ મિત્રો તેમનું જીવન વીતતું ગયું તેમ તેને મિત્રો જે કઈ તેમને ઘટનાઓ બનતી તેના આધારે મિત્રો તેને પ્રણય કાવ્યો લખવાની શરૂઆત કરી. તો તે પ્રખ્યાત મિત્રો શમાં છે? પ્રણય કાવ્યોમાં છે. ત્યાર પછી તેમનો મિત્રો તેમના લગ્ન જે છે લાઠીના જે આપણે કવિ કલાપીની વાત કરીએ છીએ, તો તેમના રાજવા સાથે લગ્ન કર્યા હતા અને તે રાજવા સાથે તેમના લગ્ન કર્યા તો તેમનું નામ એને આપ્યું હતું રમા. આપણે પરીક્ષામાં અવારનવાર પૂછાય છે કે રાજવા સાથે જેમના લગ્ન થયા હતા તેમનું નામ તેને શું આપ્યું હતું? રમા. પણ રાજવા સાથે મિત્રો એક તેમની દાસી આવેલી હતી, એ દાસીનું નામ હતું મિત્રો મોંઘી. ત્યાર પછી કલાપીએ તે મોંઘી નામની દાસીનું નામ તેને શું આપ્યું હતું મિત્રો? શોભના. આ એમની દાસીનું નામ આપેલું હતું. તો આ કવિ કલાપીના મિત્રો જે જીવનમાં જે મહત્વની બાબતો છે આપણે જાણીએ છીએ. ત્યાર પછીની વાત કરીએ તો જે કલાપીના ગુરુ છે, તો કલાપીના ગુરુ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, તો કલાપી જે છે તેમના ગુરુ છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી. મણિલાલ નભુભાઈ દ્વિવેદી કલાપીના મિત્રો ગુરુ છે. તેમના સાહિત્ય સર્જનની વાત કરીએ કે કલાપીએ તેમના જીવન દરમિયાન મિત્રો 26 વર્ષની ઉંમર સુધી જીવન જીવ્યું છે, પણ તેમણે ઘણું સાહિત્ય મિત્રો સર્જન કર્યું છે જે આજે પણ આપણા બધા માટે ઉપયોગી છે. જેમ કે વાત કરીએ પ્રવાસ નિબંધની વાત કરીએ તો કાશ્મીરનો પ્રવાસ, ત્રણ મુખ્ય પ્રવાસ છે મિત્રો, તેમાં એક મહત્વનો એટલે કે પ્રવાસ નિબંધની વાત કરીએ તો કાશ્મીરનો પ્રવાસ એક કલાપી દ્વારા મિત્રો સર્જન થયેલું છે.
ત્યાર પછી કાવ્ય સંગ્રહની વાત કરીએ તો કલાપીનો કેકરાવ અવારનવાર ગુજરાત પરીક્ષામાં પૂછાય છે કે કલાપીનો કેકરાવ એ કોના દ્વારા મિત્રો સર્જન થયેલું છે તો કવિ કલાપી એટલે કે સુરસિંહજી તક્ષશિલ્પી ગોહિલ દ્વારા તેનું સર્જન થયેલું છે તો કલાપીનો કેકરાવ ત્યાર પછી હૃદય ત્રિપુટીની આપણે વાત કરી હૃદય ત્રિપુટી વનમાં એક પ્રભાત આ વનમાં એક પ્રભાત એ પણ મિત્રો જે સાહિત્ય સર્જન છે એ કલાપીનું છે અને આપની યાદી આપણે સાહિત્ય સર્જન કોનું છે મિત્રો કલાપીનું છે દીર્ઘકાવ્યની વાત કરીએ તો દીર્ઘકાવ્ય જે છે એ હમીરજી ગોહિલ છે તે કલાપી દ્વારા સર્જન થયેલું છે અને નવલકથા છે માલા અને મુદ્રિકા જે નારી હૃદય છે મિત્રો તે મિત્રો સર્જન થયેલું છે નવલકથા કલાપી દ્વારા સર્જન થયેલું છે તો કલાપીની મિત્રો ઘણી પ્રખ્યાત કૃતિઓ છે ફેમસ પંક્તિઓ વાત કરીએ તો પ્રખ્યાત જે પંક્તિઓ છે તેમાં મહત્વની પરીક્ષામાં અવારનવાર પૂછાતી હોય છે તો પહેલી પંક્તિ છે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી આપની આ પંક્તિ અવારનવાર પરીક્ષામાં પૂછાય છે કે આ પંક્તિ કોના દ્વારા મિત્રો સર્જન થયેલ છે તો કલાપી દ્વારા સર્જન થયેલું છે હા પસ્તાવો વિપુલ સ્વરથી જરૂર ઉતર્યું છે છંદ છે છંદ પંક્તિમાં આપણે જોયું કલાપી જે છે હરિકિત અને મંદાકાંતા છંદની અંદર મિત્રો જે મિત્રો તેમના કાવ્યનું સર્જન થયેલું છે તો હા પસ્તાવો વિપુલ સ્વરથી મિત્રો જરૂર ઉતર્યું છે આ પણ કલાપીની કૃતિ છે રે પંખીડા સુખથી જણજો ગીત વકાય ગાજો તો આ પંક્તિ પણ મિત્રો કોની છે કલાપીની છે જે પોસતું તે મારતું એવો કુદરત ક્રમ જે છે મિત્રો એ કૃતિ પણ મિત્રો કવિ કલાપીની છે તો મિત્રો આપણે આ વિડીયોની અંદર કવિ કલાપી વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો મિત્રો તમને વિડીયો પસંદ આવી હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો એક નવા કવિ સાથે મિત્રો તેની ફૂલ ડિટેલ જે મિત્રો સંપૂર્ણ માહિતી છે તે લઈને આપણે આવશું તો તમારા મિત્રોમાં આ વિડીયોને અવશ્ય એકવાર મિત્રો શેર કરી દેજો ધન્યવાદ